नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण 2 बहुपदीयो लेक्चर नंबर 17। अगौना लेक्चर में आपणे एक चल बहुपदी, द्विचल बहुपदी, त्रिचल बहुपदी अहीं सुधी आपणे अभ्यास कर्यो। हवे कया संजोगोमां आपेल पदावली बहुपदी तरीके अस्तित्व धरावती नथी, आ मुद्दो शीखवानो छे, तो एनी चर्चा करिए। वर्गमूल झेड वत्ता एक एक्स नी बे तृतीयांश घात ओछा एक एक्स वत्ता एक ना छेदमां एक्स। હવે ઉપરોક્ત બહુપદીની અથવા તો પદાવલીની સોરી ઉપરોક્ત પદાવલીની વાત કરીએ તો વર્ગમૂળ z એટલે z ની કેટલી ઘાત થાય, ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ આપણે વર્ગમૂળ z ને ઘાત તરીકે દર્શાવી હોય તો z ની 1/2 ઘાત વત્તા 1, અહીંયા x ની 2/3 ઘાત ઓછા 1, એમ અહીંયા x વત્તા 1 ના છેદમાં x હોય તો આ છેદમાંના x ને મારે જો અંશમાં લઈ જવો હોય તો ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ x ની -1 ઘાત। તો આમ જો પદાવલીની ઘાત ઋણ હોય अथवा अपूर्णांक होय तो तेवा संजोगोमां आपेल पदावली ए बहुपदी तरीके ओळखाती नथी, अथवा तो बहुपदी तरीके अस्तित्व धरावती नथी। फरीथी एक वार कही दऊं मित्रों, अपूर्णांक घात ऋण घात आवी जो पदावली होय अथवा तो गमे एटली विशाळ बहुपदी में कोई एक पद पण आवु होय, ऋण घात वाळू, અપૂર્ણાંક ઘાત વાળું, અપૂર્ણાંક ઘાત વાળું અથવા તો વર્ગમૂળ વાળું, અહીં ઘાત સ્વરૂપે ન દર્શાવો ને સીધું તમે જોઈ લો વર્ગમૂળ વાળું પદ છે, એટલે કે જે ચલમાં સમગ્ર બહુપદી અથવા તો આખી બહુપદી હોય તે ચલ જો અપૂર્ણાંકમાં આપેલો હોય એટલે સોરી તે ચલની ઘાત વર્ગ અપૂર્ણાંક હોય ઋણ હોય તો તેવી પદાવલી બહુપદી તરીકે અસ્તિત્વ ધરાવતી નથી। આ ખાસ યાદ રાખજો, કેમ કે જેમ આપણે આખું બહુપદી પ્રકરણ ભણીએ અને આવડી જાય અને આ મુદ્દો ન સમજાય કે બહુપદી ક્યારે ન બને તો એનો કોઈ અર્થ રહેતો નથી, બરાબર। તો આ હતી વાત કેવા સંજોગોમાં બહુપદી ન બને। હવે આપણે બહુપદીને ઘાત પરથી ઓળખવાની ચર્ચા કરશું। ઉપરોક્ત બહુપદીમાં એક જ ચલ છે અને ચલની
बहुपदीनी। हवे एकज चल होय एटले ए चल मां बहुपदी छे एम कहेवाय, एटले अहींया बहुपदी शब्द वापरेलो छे। घात पण एकज छे एवो शब्द भार मूकवा माटे वापरेलो छे। ज के घात पण एकज छे एटले के एक थी वधारे पण नहीं, एक थी ओछी पण नहीं। तो तेवी बहुपदी ने एक घात वाली बहुपदी कहे छे। आ केटला घात वाली छे? तो के एक घात वाली। आवी बहुपदी नु बीजु नाम पण छे, आवी बहुपदी ने सुरेख बहुपदी पण कहे आवी बहुपदी ने सुरेख बहुपदी पण कहे छे। आ मित्रो खास तमारा माटे अगत्यनु, केम केम के आठमा धोरणमां तमे शीखी गया हता के डाबी बाजु सुरेख बहुपदी अने जमणी बाजु अचळ संख्या होय तो आवी समतानुं समाधान करता गाणितिक स्वरूपने समीकरण कहे छे। अने एक घातवाळा समीकरणने सुरेख समीकरण पण कहेता, प्रकरणનું नाम पण एवुं ज हतुं, एक चल सुरेख समीकरण। आठमा धोरणમાં બીજું જ પ્રકરણ હતું જે તમને યાદ અપાવે છે કે આ ભાગ એટલે કે આ જે બે પદ આપેલા છે એ ઓછા 18 અથવા તો વાય વત્તા 15 અથવા તો એક્સ ઓછા 11 જેમાં એક જ ચલ છે અને ઘાત પણ એક જ છે, તો આવી બહુપદી એ સુરેખ બહુપદી તરીકે ઓળખાય છે। મિત્રો અહીં બે ત્રણ ઉદાહરણ એવા આપું કે જેમાં સુરેખ બહુપદી ન હોય। એક્સ વત્તા વાય, અહીંયા ઘાત કેટલી છે? એક જ। અહીંયા પણ ઘાત કેટલી છે? એક જ। પણ છતાંય આને સુરેખ બહુપદી, આ પદાવલીને સુરેખ બહુપદી કહી શકાય નહીં। કારણ શું? તો કે અહીંયા એકને બદલે બે ચલ વપરાયા છે, AB વત્તા 18। તો અહીંયા પણ બે ચલ વપરાયા છે એટલે આ પણ સુરેખ બહુપદી કહેવાય નહીં। મિત્રો છે બે જ પદ, દ્વિપદી છે, દ્વિપદી એટલે બે પદ, પણ સુરેખ બહુપદી કહેવાય નહીં। આ પણ દ્વિપદી કહેવાય પણ આને પણ સુરેખ બહુપદી કહેવાય નહીં। YZ વત્તા ઓ અથવા ઓછા 19, તો YZ બે ચલ। હવે અહીંયા બે ચલ બંનેની ઘાત ભલે એક જ રહી, પણ ઘાત આપણે અગાઉ શું કહ્યું, એક ઘાતવાળી બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવાય, પણ એનો અર્થ એવો નહીં મિત્રો કે એકને બદલે બે ચલ વપરાતા હોય તો આવી બહુપદીને અથવા તો આવી પદાવલીને સુરેખ બહુપદી કહી શકાય ના। આવી બહુ પદાવલી અથવા બહુપદી એ સુરેખ બહુપદી નથી। માત્ર એક જ ચલ અને એક જ ઘાત હોય તો જ તે પદાવલી અથવા તો બહુપદી સુરેખ બહુપદી બને છે। ઓકે, હવે આગળ જોઈએ બહુપદીની ઘાત। મિત્રો બહુપદીમાં એક ઘાતવાળી બહુપદીની ચર્ચા કરી અને મેં બહુપદીની ઘાત મુદ્દો લીધો, એનું કારણ એટલું જ છે કે જો તમને બહુપદીની ઘાત ઓળખતા આવડી જશે તો અહીં આગળ દ્વિઘાત બહુપદી ને ત્રિઘાત બહુપદી ઓળખવામાં સરળતા પડશે। એટલા માટે
जो मित्रों अहीं जाजा उदाहरण तो लेवो शक्य नथी, केम के मात्र एक ज मुद्दा पर आपणे पड्या रहीए तो घणो समय वीती जाय। अहीं टूंकमां तमने समजावुं, पहली बहुपदी आपेली छे कि एक्स नी 25 घात वत्ता 2 एक्स नी 18 घात ओछा 3 एक्स नी 5 घात वत्ता एक्स ओछा 19। अहीं छे एक्स नी 100 घात ओछा 1। पछी त्रीजी छे एक्स नी 4 घात ओछा 2 एक्स नी 3 घात वत्ता 3 एक्स नी 2 घात ओछा 21। हवे अहीं दरेक पदमां तमे जुओ ने तो अलग अलग घात छे, दरेक पदमां अलग अलग घात छे। અહીં આપણે જોઈશું કે પહેલા પદમાં, પહેલી બહુપદીના પહેલા પદની ઘાત કેટલી છે, તો કે પહેલા પદમાં પદની ઘાત છે 25, બીજા પદમાં પદની ઘાત છે 18, ત્રીજા પદમાં ઘાત છે 5, અહીંયા ઘાત છે 1। અહીંયા ઘાત નથી કેમ કે ચલ નથી, પણ ચલ નથી એટલે ઘાત કેટલી સમજવાની 0। અચળ પદની ઘાત હંમેશા 0 આવે, આ યાદ રાખવું। અહીંયા બીજી બહુપદીમાં બે જ પદ છે જેની ઘાત કેટલી છે, તો કે 100। અહીંયા તમે ત્રીજી બહુપદીમાં જુઓ તો પહેલા પદની ઘાત 4, બીજા પદની ઘાત 3, ત્રીજા પદની 2 અને ચોથા પદની 0। આમ મિત્રો, જે પદની ઘાત સૌથી વધારે હોય તે પદની ઘાતને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે। નોંધ કરીશું આપણે અહીં આપેલ બહુપદીમાં દરેક પદની ઘાત જુદી જુદી છે, પરંતુ સૌથી વધુ ઘાત ધરાવતી વાળા પદની ઘાત એ બહુપદીની ઘાત બને। બહુપદીની ઘાત, પહેલી બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી ગણાય, તો કે સૌથી વધુ ઘાત કેટલી છે 25, તો અહીં બહુપદીની ઘાત કેટલી ગણાય 25। મિત્રો હવે એક્સ ની 25 એવું નહીં લખવાનું, માત્ર 25। બીજી બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી, તો કે અહીં સૌથી વધુ ઘાત કેટલી છે 100, તો 100 એ સીધું શું થઈ ગયું, બહુપદીની ઘાત। એવી રીતના ત્રીજી એક ઉદાહરણ જોઈ લઈએ, અહીંયા સૌથી વધુ જે પદની ઘાત હોય કેટલી છે 4, તો અહીં પણ બહુપદીની ઘાત કેટલી થશે, તો કે 4। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે તમારે દરેક પદની અલગ અલગ ઘાત, તમને કદાચ એવું પણ પૂછે કે જે પદની નીચે અંડરલાઈન કરેલી છે તે પદની ઘાત જણાવો, તો તમારે જે તે અંડરલાઈન કરેલા પદની ઘાત દર્શાવવી પડે। જ્યારે જે જગ્યા આ બહુપદીની ઘાત પૂછેલી હોય તેમાં તમારે સીધું સૌથી વધુ ઘાત ધરાવતી બહુપદીને બહુપદીની ઘાત કહે છે, એવી રીતે તમારે બહુપદીની ઘાત નોંધવાની થાય છે। આ મિત્રો હતા સરળ ઉદાહરણો, હવે થોડા અટપટા ઉદાહરણો જોઈ લઈએ। જો મિત્રો, બહુપદીની ઘાતમાં આપણે અભ્યાસ કરતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક બહુપદી લખેલી છે x ની 4 ઘાત y વત્તા x ની 3 ઘાત y ની 2 ઘાત વત્તા x ની 2 ઘાત y ની 2 ઘાત વત્તા x ની 2 ઘાત y ની 3 ઘાત વત્તા x y
तो प्रश्न था कि चार लखी त्रण लखी बे लखी बे लखी चार लखी केम के अहीं x की चार घात छे ज्यारे अहीं y की चार घात छे અહીંયા x ની 3 છે ત્યારે અહીંયા y ની 3 છે તો કઈ ઘાત ની બહુપદીની ઘાત કેવી તો આવા સંજોગોમાં એક જ પદમાં જેટલા ચલ આપેલા હોય હું નોંધ કરું એક જ પદમાં આવતા બધા જ ચલની ઘાતનું सरवाळो करी अने जे महत्तम होय ते पदनी घात ने बहुपदीनी घात तरीके ઓળખવામાં આવે ફરી એક વાર લખો અહીં x ની 4 ઘાત y ની 1 ઘાત છેલ્લા પદમાં x ની 1 ઘાત y ની 4 ઘાત તો આમાં બહુપદીની ઘાત કેટલી ગણવી તો કે અહીંયા 4 2 5 અહીં આપણે સમજાવ્યું છે કે એક જ પદમાં આવતા બધા ચલ તો આ એક પદ બે ચલ એક જ પદમાં આવે છે એટલે તેમની ઘાતનો સરવાળો હવે એવું નથી કે આ ઘાતને આપણે બહુપદીની ઘાત કહી દઈએ પણ અહીંયા પણ તમે ચકાસી શકો છો 3 ને 2 5 અહીંયા 2 ને 2 4 અહીંયા 2 ને 3 5 અહીંયા 1 ને 4 5 આ મહત્તમ 5 થી વધુ કોઈ ઘાત આવતી નથી તો આવા સંજોગોમાં આપણે લખી શકીએ કે બહુપદીની ઘાત 5 છે જ્યારે અહીંયા આની 10 આની 10 10 ને 10 20 8 ને 8 16 3 ને 3 6 1 ને 1 2 અને અચળ પદ એટલે ઘાત 0 તો અહીંયા 10 ને 10 20 એ સૌથી વધુ ઘાત છે માટે અહીં નોંધ કરીએ આપણે તો બહુપદીની ઘાત શું થશે તો કે 20 કારણ કે 20 થી વધુ ઘાત એક જ પદની છે નહીં અને બહુપદીની ઘાતનો નિયમ છે કે જે પદની ઘાત સૌથી વધુ હોય તે પદની ઘાતને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે જો બહુપદીમાં એક જ પદમાં એકથી વધારે ચલ હોય તો આ દરેક ચલની ઘાતનો સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી જે ચલની ઘાત મહત્તમ હોય સોરી જે પદની ઘાત મહત્તમ હોય તે પદની ઘાતને બહુપદીની ઘાત તરીકે ઓળખવી તો અહીંયા બીજી બહુપદીમાં પહેલા પદની ઘાત 10 10 છે તો 10 ને 10 20 હવે બાકીના દરેક પદની આપણે ચકાસણી કરીએ તો આ 20 ઘાત બીજા કોઈ